ચાલે છે, ગણપતિ બાપા મોરિયા એવું બોલે તો મોરિયા એટલે શું? મહારાષ્ટ્રનો શબ્દ છે, મરાઠી ભાષા મોરિયા એટલે દૈ દેવતા. અને જો પછી આપણે પાછળ બીજો વાક્ય પણ છે, લોકર ઉદજ્યા એટલે કે લોકર એટલે જલ્દી આવતા વર્ષે પાછા આવજો. તમે નથી જોયો ને
શહેરની મુશ્કેલી તો આ છે, મારા ગામડાના બધા અત્યારે તો ગામડાના બહુ હોય ગરડા હોય, જુવાન છોકરાઓને ખબર નહીં હોય, પણ મારવાડ બાજુ બનાસકાંઠામાં એવા ફાળતા હોય, ફાળતા તો એવો એના બે છેડા બે બાજુ લગાવેલા હોય, એમાં દોરડો બાંધેલો હોય, કુવામાં ડોલ જાય ત્યારે ફાળકો આવી રીતે ફરે, પછી ફાળકો પકડીને ફેરવો એટલે દોરડો ફાળકામાં લૂંટા થઈ જાય, ડોલ બહાર આવતી જાય. એ ફાળકો મહારાજે આખા બ્રહ્માંડનું વર્ણન કર્યું છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બે છેડા છે, એના વચ્ચે આ બ્રહ્માંડનો ફાળકો ફર્યા કરે છે, ફર્યા કરે છે, ફર્યા કરે છે. ફાળકો તમને દોરી બતાવશું પછી શાંતિથી મળજો. મોબાઈલની વાત છે કે મોબાઈલ કેટલો ઉપયોગ કરો ને, સ્ટુડન્ટ્સ હોય કે વિદ્યાર્થી હોય કે બહેનો હોય, એનો ઉપયોગ કેટલો કરો? આ પ્રશ્નનો જવાબ કોણ આપ્યો છે? એ તો એ મોબાઈલના કયા છેડે વાત કરવી, છોકરાએ કયા બાજુથી વાત કરવી, મોબાઈલને કેટલે દૂર રાખીને વાત કરવી, આવું બધું કઈ શું તમે મોબાઈલ ઘરમાં કોને તમે વાપરો છો ને, તમે કેટલા કલાક વાતો કરો છો મોબાઈલમાં? તો તમારા ઘરમાં તમે નક્કી બનાવો નિયમ કે ભાઈ ઘરમાં જે આગેવાન હોય આટલા કલાક બોલે, છોકરો આટલા કલાક બોલે, ઘરવાળા આટલો સમય વાત કરે. મોબાઈલમાં વાત જો મોબાઈલ ના આપો તો વાતો કરવા કેવું હોય, એમને વાતો કરશે કેમ ભવા કઈ વાતો કામને છેડે કે મંદિરમાં કે ઉઠે. ચોવીસ કલાક ચાલુ હોય છે, સાધન એવું છે એનો સદુપયોગ થાય, કઈ તકલીફ પડી હોય ગમે છે.
મોટા વિવાદો ચાલે છે શું કરવું મોબાઈલ નો, તો મોબાઈલ નો એક અલગ બધા છે. ભગવાન ભક્ત સાથે આત્મીયતા કહેવાય તો કૌટુંબિક ભાવના થાય.